નિયત સંકલનમાં આપણે નેક્સ્ટ આગળ જે ટૉપિક ભણવાનો છે ને એમાં થોડાક જરૂરી પ્રમેય અને એક વાત ભણવાની છે આમ ત્રણ પ્રમેયો છે પણ આપણા જે સ્વાધ્યાય છે એમાં બે જ પ્રમેયો એમાંથી કામમાં આવે છે એક પ્રમેય એક્સ્ટ્રા હું તમને સમજાવીને એના બે ત્રણ ઉદાહરણ લઈ લઈશ અને એક વાત છે વાત કેવી છે કે કોઈ દાખલો હોય ને સંકલન બેથી દસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડી એક્સ આવું જો આ દાખલામાં જરૂર પડે ને

વધતા ચોથો ટુકડો નવ પોઈન્ટ બેથી નવ પોઈન્ટ સાત એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન અને છેલ્લો ટુકડો ધારો કે નવ પોઈન્ટ સાતથી દસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન આવી રીતે બરાબર તો આવી રીતે કોઈ સંકલન હોય ને અધ સીમા તો એના આવા નાના નાના ટુકડા કરી શકાય બધા સરખી લંબાઈના ટુકડા કરો તોય વાંધો નહીં બધા જુદી જુદી લંબાઈના ટુકડા કરો તોય વાંધો નહીં ખાલી પહેલો ટુકડો અધ સીમાથી શરૂ કરવાનો અને છેલ્લો ટુકડો ઉર્ધ્વ સીમાએ પૂરો કરવાનો આ ફરજિયાત પહેલો અધ સીમાથી શરૂ કરવાનો છેલ્લો ઉર્ધ્વ સીમાએ પૂરો કરવાનો અને આ બે અને દસ છે તો બસ બે અને દસની વચ્ચેના ટુકડા દસની બાર નહીં નીકળવાનું એવું નહીં કે પહેલો ટુકડો બેથી પંદર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડી એક્સ બીજો ટુકડો પંદરથી દસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડી એક્સ હમ પહેલો બેથી પંદર ને પંદરથી દસ એટલે બેથી દસ થઈ ગયું આવું નહીં કરવાનું પ્રશ્ન બેથી દસ છે તો દસની બહાર નીકળીને પાછું અંદર નહીં આવવાનું બેથી પંદર પંદરથી દસ એમ નહીં ગાણિતીય રીતે કદાચ તમે આવા ટુકડા કરીને જવાબ લાવશો ને તો આનો જે જવાબ આવે એ આ બધાનો સરવાળો કરો એ આનો જવાબ જવાબ સરખો જ આવશે આનો જે જવાબ આવશે એ જ આનો જવાબ આવશે પણ આવું કરવાનું નહીં બેથી દસ તો બેથી દસની અંદર જ રહેવાનું તો કોઈ પણ દાખલામાં આવી રીતે જરૂર પડે તો આ દાખલામાં જરૂર નથી આ દાખલામાં તો એનું એમને સંકલન થાય એક્સ ક્યુબ બાય થ્રી પ્લસ એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ એક્સ પહેલાં ઉર્ધ્વ સીમા પછી માઇનસ કરીને અધ સીમા મૂકી દે તો આનું તો એમનેમ સંકલન થઈ જાય છે તો પછી આના કંઈ આવી રીતે ટુકડા કરવાની કોઈ જરૂર નથી આ તો કોઈ દાખલામાં જરૂર પડે તોની વાત છે તો આ એક નિયત સંકલનનો નિયમ હતો બીજો એક પ્રમેય છે આજ ઉદાહરણ લઉં કોઈ દાખલો હોય ને સંકલન થી દસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ડીએક્સ આવો તો પ્રમાણે આવું કહે છે કે સંકલન એથી બી એફએક્સ ડીએક્સ આવો પ્રશ્ન હોય સંકલન એથી બી એફએક્સ ડીએક્સ અધ સીમા એ ઉર્ધ્વ સીમા બી એફએક્સ એટલે વિધેય સંકલનની અંદર જે હોય આખું એફએક્સ કહેવાય તો આમાં સંકલન એથી બી એમને એમ રહે પણ વિધેયમાં જ્યાં એક્સ હોય ત્યાં એક્સની જગ્યાએ અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ લખી શકાય એક્સની જગ્યાએ અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ આવું લખી શકાય બરાબર આ એક પ્રમાય છે સંકલન થી બી એફ એક્સ ડીએક્સ સંકલન એથી બી એમને એમ ડીએક્સ એમને એમ વચ્ચે જે વિધેય હોય વિધેયમાં એક્સની જગ્યાએ અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ આવું લખાય બરાબર દાખલા તરીકે સંકલન બેથી દસ આ છે એફએક્સ તેમાં બે જગ્યાએ એક્સ છે તો એક્સની જગ્યાએ અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ એટલે બે પ્લસ દસ બાર માઇનસ એક્સ તો સંકલન બેથી દસ એક્સની જગ્યાએ બે પ્લસ દસ બાર માઇનસ એક્સ તો એક્સની જગ્યાએ બાર માઇનસ એક્સ એનો સ્ક્વેર વધતા આ એક્સની જગ્યાએ પણ બાર માઇનસ એક્સ વધતા એક બી એક્સ આવી રીતે આવું કરી શકાય આ દાખલામાં કરવાનું નહીં આ દાખલામાં તેમને એમ સંકલન થાય છે તો આમાં આપણે આવું શું કામ કરીએ પણ આ તો આ પ્રમય શું કહેવા માંગે છે એ તમને સમજાવું છું કે પ્રમેય આવું કહેવા માંગે છે કે સંકલન એથી બી એફએક્સ ડીએક્સ હોય તો એમાં સંકલન એથી બી એમને એમ પાછળ ડીએક્સ એમને એમ વચ્ચે જેટલા પણ એક્સ હોય એ એક્સની જગ્યાએ અધ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ લખી શકાય સંકલન બેથી દસ આનું વિસ્તારણ કરીએ તો છેલ્લું પદ એક્સ સ્ક્વેર આવે વચ્ચે બાર ગુણ્યા બે માઇનસ ચોવીસ એક્સ આ માઇનસ એક્સ એટલે માઇનસ પચીસ એક્સ અહીંયા બારનો વર્ગ એકસો ચુમ્માલીસ ને બાર એકસો છાસઠ ને એક એકસો ને સડસઠ ડી એક્સ એકસો ચુમ્માલીસ ને દસ ચોપન પંચાવન છપ્પન ને એક સત્તાવન એકસો સત્તાવન બરાબર તો આનો જે જવાબ આવે આનો જવાબ પણ એ જ આવે આનું નિયત સંકલન કરીને જવાબ પંદર અપોઈન્ટ સાત આવે ધારો કે તો આનો જવાબ એ પંદર અપોઈન્ટ સાત જ આવે એટલે આ બંને એક જ થાય પ્રમેય આવું કહેવા માંગે છે તો આ પ્રમય ઉપર આધારિત દાખલા આપણે આજે જોવાના છે ખાલી ઘણા બધા દાખલા છે તો સંકલન એથી બી એફએક્સ ડીએક્સ હોય તો વિધેયમાં એક્સની જગ્યાએ અધ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ એવું લખી શકાય એવું લખવા માટે બસ કારણ કે કરીને આ પ્રમેય લખવાનો બાકી ગમે ત્યારે આપણે આવું કરી શકીએ જે દાખલો એમને સંકલન થઈ જાય છે એમાં આવું કંઈ કરવાની જરૂર નથી ક્યાંક સમસ્યા આવે આપણે ફસાઈએ તો આ વસ્તુ કરવાની બરાબર એક ઉદાહરણ ધારો કે સંકલન ઝીરોથી બાય ટુ સાઇનએક્સ ડીએક્સ આવું હોય કે પછી ચલો એક્સ પ્લસ ટેન એક્સ ડીએક્સ આવું છે તો આમાં સંકલન 0 થી બાય ટુ એમને એમ પાછળ ડીએક્સ એમને એમ વચ્ચે વિધેયમાં જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ એવું તો સાઈન એક્સની જગ્યાએ અધ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા એટલે પાય ટુ માઇનસ એક્સ પ્લસ ટેન એક્સની જગ્યાએ અધ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા એટલે પાય ટુ માઇનસ એક્સ આવું લખી શકાય એક્સની જગ્યાએ અધ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો માઇનસ એક્સ એવું લખી નાખવાનું તો સંકલન જીરોથી પાય બાય ટુ આ સાઈન પાય બાય ટુ માઇનસ એક્સ એટલે કોસ એક્સ ટેન પાય બાય ટુ માઇનસ એક્સ એટલે કોટ એક્સ આવું થાય તો આનો જવાબ અને આનો જવાબ સરખો જ આવે આ પ્રમાણેય આવું કહેવા માંગે છે આ પણ એવો પ્રશ્ન છે જેનું સંકલન સીધું જ થાય સાઇનનું માઇનસ કોસ ટેનનું લોગ મળશે એક એક્સ તો આમાં આપણે આવો પ્રમય શું કામ વાપરીએ નહીં વાપરીએ ભવિષ્યમાં પણ અહીંયા ખાલી બે ઉદાહરણ લઈને મેં તમને સમજૂતી આપી કે આ જે આપણો આ સ્વાધ્યાયનો અગત્યનો પ્રમય છે આ પ્રમય કેવા શું માંગે છે છેલ્લી વાત કોઈ પણ પ્રશ્નમાં આ વાપરી શકાય પણ જે પ્રશ્નમાં જવાબ નહીં આવતો હોય સરળતાથી બહુ કઠિન હશે તો જ આપણે આ પ્રમય વાપરીશું તો પ્રમય એવું કહેવા માંગે છે કે સંકલન એથી બી એફએક્સ ડીએક્સ એવો પ્રશ્ન હોય તેમાં સંકલન એમનેમ રે પાછળ ડીએક્સ એમનેમ રહે વચ્ચે એક્સની જગ્યાએ અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ એવું લખી નાખવાનું એક્સ જેટલા પણ એક્સ હોય એક્સની જગ્યાએ અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ એવું લખી નાખવાનું આવું કરવાથી સંકલનના જવાબમાં કોઈ ફરક ના પડે આ પ્રમાય આવું કહેવા માંગે છે તો આ પ્રમાણે વપરાય એવા દાખલા આપણે આગળ જોઈએ જો પહેલો દાખલો સંકલન જીરોથી પાય બાય ટુ કોસ્ક્વેર એક્સ ડીએક્સ હવે આમાં જૂની આપણી જોડે પદ્ધતિ છે એનાથી પહેલાં આપણે ટ્રાય કરી જોઈએ સંકલન જીરોથી પાય બાય ટુ કોસ નો પોતાનું સંકલન ના થાય એટલે એની જગ્યાએ સૂત્ર વન પ્લસ કોસ ભાગ્યા બે ખૂણો ડબલ એટલે એક્સના ડબલ ટુ એક્સ આવી રીતે પછી સંકલન થાય આ ટુ અચળ તરીકે બાર એકનું સંકલન એક્સ પ્લસ કોસનું સંકલન સાઈન ટુ એક્સ અને એક્સનો સહગુણ છેદમાં ઝીરોથી પી બાય ટુ પછી લિમિટ મૂકી દઈએ એક્સની જગ્યાએ પાય બાય ટુ પ્લસ એક્સની જગ્યાએ પાય બાય ટુ ગુણ્યા બે પાય સાઈન પાય ભાગ્યા બે બધું જીરો અધશ એમાં મૂકીએ તો માઇનસ એક્સની જગ્યાએ 0 માઇનસ એક્સની જગ્યાએ 0 સાઇન જીરો જીરો એટલે બધું જીરો વન બાય ટુ ગુણ્યા પાય બાય ટુ પાય બાય ફોર આવો જવાબ આવે આ આપણી જૂની પદ્ધતિ બરોબર પણ સંકલન ઝીરોથી પાય બાય ટુ કો એક્સ ડી એક્સ અત્યારે આપણે એક પ્રમેય શીખ્યા ને જવાબ ખબર પડી ગયો પરીક્ષામાં આ પ્રમેય એવો છે કે આ પ્રમાય વાપરીને દાખલો ગણો એવું કંઈ કહેતા નથી એટલે આ દાખલો આવે તો આ જ રીતે ગણી નાખવાનો પણ અહીંયા પ્રમેય શીખ્યા છે તો આજે આપણે એ પ્રમેયને થોડીક પ્રેક્ટિસ થોડો અનુભવ પણ કરીએ સંકલન ઝીરોથી પાય બાય ટુ આ સંકલન એટલે આઈ તો સંકલન ઝીરોથી પાય બાય ટુ કોસ સ્ક્વેર એક્સ આવું હોય તો સંકલન ઝીરોથી પાય બાય ટુ કોસ સ્ક્વેર એક્સની જગ્યાએ અધ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા એટલે પાય બાય ટુ માઇનસ એક્સ આવું લખી શકાય એટલે સંકલન જીરોથી પાય બાય ટુ ફાઈ બાય ટુના લીધે આ કોસ સ્ક્વેરના સાઇન્સ થઈ જાય એક્સ ડી એક્સ અગિયારમાં ધોરણમાં આવું ભણ્યા હતા ફાઈ બાય ટુથી વિધેય બદલાય બરાબર તો કંઈ ફરક ના પડ્યો પહેલાં ઝીરોથી ફાય બાય ટુ કોસ એક્સ હતું હવે ઝીરોથી ફાય બાય ટુ સાઇન્સ એક્સ આવ્યું પણ હવે છે ને આ એક અને બે આ એક વત્તા બે કરતા એવું કરવાનું એક અને બેનો સરવાળો કરવાનો તો આઈ વત્તા આઈ ટુ આઈ બરાબર

લંબાઈમાં આ વધારે જ થયું એટલે આજ બરોબર છે પણ આજે આપણે એક પ્રમાય શીખ્યા છીએ તો એનો અનુભવ કર્યો કે આવી રીતે થાય જ્યાં એક્સ હોય ત્યાં અધ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા માઇનસ એક્સ એવું કરવાથી કો સ્ક્વેરનું સાઇન થઈ ગયું આ બંનેનો પછી સરવાળો કરીએ તો કો સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એકનું સંકલન એક્સ એક્સની જગ્યાએ ઉર્ધ્વ સીમા માઇનસ અધ સીમા અને પછી સરવાળો કર્યો તો ત્યારે આ ટુ આઈ થઈ ગયા હતા આપણો પ્રશ્ન તો આઈ હતો એટલે આઈ ગોતવો જરૂરી છે એટલે આઈ બરાબર પાય બાય ફોર